હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાઝ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોની ફેવરેટ એવી ગાર્લિક બ્રેડની રેસીપી. સુપર ટેસ્ટી એવી ગાર્લિક બ્રેડ આજે આપણે બનાવી લઈશું. તો તેના માટે એક નોનસ્ટિક પેન લીધું છે. પેનમાં આપણે બટર નાખી દીધું છે. હવે આ મેં લસણની પેસ્ટ બનાવીને લીધી છે. 3-4 ચમચી જેટલી લસણની પેસ્ટ અંદર નાખવાની છે. બટર આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણની પેસ્ટને શેકી લેવાની છે. લસણમાં કચાશ જરાય ના રહેવી જોઈએ, નહીંતર ખાવામાં મજા નથી આવતી. તો ધીરે તાપે આપણે લસણને બટરમાં શેકી લેવાનું છે. જો તમે મારી ચેનલ ઉપર નવા હો અને તેને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. તો આ રીતે બટરને આપણે બટરમાં સરસ લસણ આપણું શેકાઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. તો તેમાં આપણે ઓરેગાનો નાખીશું. આ મેં મિક્સ હબ અને ઓરેગાનો મિક્સ કરેલું છે. અને ચીલી ફ્લેક્સ નાખી દેવાના છે 1-2 ચમચી જેટલા. જો એકદમ નાના બાળકો ખાવાના હોય તો થોડાક ઓછી ક્વોન્ટિટીમાં નાખજો. અને મીઠું પણ ટેસ્ટ પ્રમાણે નાખવાનું છે. બટરમાં પણ ઓલરેડી ખારાશ હોય જ. તો આ રીતે બધું નાખીને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં હું થોડી વધારે તીખાશ કરવા માટે ઝીણા લીલા મરચાં કટ કરીને નાખું છું. અને ધાણાને પણ આ રીતે ઝીણા કટ કરીને નાખું છું. આ બધું જ આપણે મિક્સ કરી લેવાનું છે. હવે એક બાઉલમાં મેં આ પ્રોસેસ ચીઝ લીધું છે, ચીઝને છીણી લીધું છે. તો તેમાં ચીલી ફ્લેક્સ એડ કરીશ થોડાક, અને તેમાં થોડાક ધાણા પણ એડ કરીશ. મીઠું હું આમાં એડ નથી કરતી, ચીઝમાં પણ ખારાશનો ભાગ હોય. તો આને હળવા હાથે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એક નોનસ્ટિક પેન લેશું. એમાં મેં બટર નાખી દીધું છે અને એમાં આપણે બ્રેડને શેકવાની છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખીશું, જેથી બ્રેડનો નીચેનો ભાગ બળી ના જાય. અને સ્પેચ્યુલાથી આપણે આ રીતે બ્રેડને શેકી લેવાની છે. નીચેનો ભાગ શેકાઈ જાય પછી આપણે બ્રેડને પલટાવી લઈશું. હવે ગેસની ફ્લેમ પણ આપણે ધીમી જ રાખીશું અને જે બટરવાળું મિશ્રણ રેડી કર્યું છે એ બ્રેડ ઉપર લગાવી દેવાનું છે. આ મિશ્રણ લગાવી દીધા પછી જે આપણે ચીઝ રેડી કરીને રાખી છે છીણીને, એ પણ લગાવી દેવાનું છે. ચીઝ અને ઉપર ઢાંકણ ઢાંકીને 5 મિનિટ આપણે એને રહેવા દઈશું, જેથી આપણી ચીઝ પણ થોડીક મેલ્ટ થઈ જાય. આ જ રીતે હું બધી જ બ્રેડ બનાવીને રેડી કરી લઈશ. આને પણ ઢાંકણ ઢાંકીને થોડીક વાર આપણે ચઢવા દેવાનું છે. ગેસની ફ્લેમ જરાય ફાસ્ટ નથી રાખવાની, નહીંતર બ્રેડનો નીચેનો ભાગ એકદમ બળી જશે. એકદમ ધીમા તાપે આ બ્રેડને આપણે શેકવાની છે. ખોલીને ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો સરસ એવી આપણી ગાર્લિક બ્રેડ બનીને રેડી થઈ ગઈ છે. સાંજની નાની મોટી ભૂખમાં પણ તમે બાળકોને આ રીતે ફટાફટ બનાવીને આપી શકો છો. 8-10 વર્ષના બાળકો પણ આસાનીથી આ બ્રેડ બનાવી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ.